वेलकम टू सिल्वर स्पून हीरोज किचन। आजे आपणे બાફ્યા ગુંદા એટલે કે ભરેલા ગુંદા બનાવીશું, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરો। સૌ પ્રથમ ગુંદાને ધોઈ સરસ લૂછી લેવા, પછી એક બાઉલમાં મીઠું અને હળદર લઈ મિક્સ કરી લેવા। પછી આવી રીતે દસ્તા વડે અથવા હથેળી વડે ગુંદાને ફોડી લેવા। પછી તેમાં રહેલ ઠળિયો કાઢી હળદર મીઠાવાળું નાઇફ કરી તેમાં રહેલી ચિકાસ કાઢવી। આમ એક ગુંદામાં બે વાર ચિકાસ કાઢવાની છે। પછી તેને ઊંધું પેપર પર રાખવું જેથી બાકી રહેલ ચિકાસ નીકળી જાય। આમ બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે અને જરૂર પડે તો બીજું પેપર બદલાવી લેવાનું। તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસિપીની નોટિફિકેશન તમને મળે। સૌ પ્રથમ એક બાઉલમાં શેકેલો ચણાનો લોટ લેવો, પછી તેમાં સૂકું નાળિયેરનું છીણ ઉમેરવું, તમે ફ્રેશ નાળિયેરનું છીણ પણ ઉમેરી શકો છો। પછી વરિયાળી ઉમેરવી, તલ ઉમેરવા, ગરમ મસાલો ઉમેરવો, ધાણા જીરું ઉમેરવું, લાલ મરચું પાવડર ઉમેરવો, મીઠું ઉમેરવું, તેલ ઉમેરવું અને બધું બરાબર મિક્સ કરી લેવું। સ્પૂન વડે સરસ મિક્સ નથી થતું એટલે હાથ વડે સરસ મિક્સ કરીશું। પછી પાછું બીજું તેલ ઉમેરવું, પછી આવી રીતે ગુંદામાં સ્ટફ કરી લેવો મસાલો। બધા ગુંદા ભરાતા આટલો મસાલો વધેલો છે, આવી રીતે સરસ દાબી દાબીને ગુંદા ભરવાના છે। પછી એક તપેલામાં સ્ટેન્ડ રાખીને તેના ઉપર જાળી રાખીને આવી રીતે બધા ગુંદા ગોઠવી દેવા। તમે ઢોકળિયાનો ઉપયોગ પણ કરી શકો છો। તેને ઢાંકીને સરસ 15 મિનિટ સુધી કૂક કરવા। તમે જોઈ શકો છો સરસ બફાઈ ગયા છે અને કલર ચેન્જ થઈ ગયો છે। થોડાક ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે તેનો વઘારની તૈયારી કરી લેશું। સૌ પ્રથમ એક કડાઈમાં તેલ લેવું, પછી રાઈ ઉમેરવી, રાઈ તતડે એટલે જીરું ઉમેરવું, હિંગ ઉમેરવી, હળદર ઉમેરવી અને બધું બરાબર મિક્સ કરી લેવું। પછી બાફેલા ગુંદા ઉમેરવા અને આવી રીતે 1 મિનિટ સુધી તેલમાં સાતડવા। 1 મિનિટ પછી આવી રીતે વધેલો મસાલો હતો તે સ્પ્રિંકલ કરી દેવો અને હલાવવાનું નથી, એમનેમ ઢાંકી દેવું। 2 મિનિટ ઢાંક્યા પછી આવી રીતે સરસ મિક્સ કરી લેવું। તો તૈયાર છે બાફ્યા ગુંદા, સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરો। થેન્ક યુ। આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો। આવજો।